રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નાકરાવાડી પ્લાન્ટમાંથી ચોરી થતી હોવાથી ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે કુવાડવાગ પોલીસ સ્ટેશન દ્વારા અહીંયા ફરજ બજાવતા દરેક સિક્યુરિટી મેનની પૂછતાછ કરવા માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા, જેમાં અગાઉ 8 વર્ષ આર્મીમાં સેવા આપી ચૂક્યા બાદ રાજકોટ નેશનલ સિક્યુરિટી કંપનીમાં ફરજ બજાવતા હમીર ચૌહાણ નામના શખ્સને વર્તણૂક યોગ્ય નહીં જણાતા તેને શંકાના દાયરામાં લઈને ઉલટ તપાસ કરાઈ હતી. તેમજ તેના ઘરની તલાશી લેતા તેના ઘરેથી એસી, મોનિટર, સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રિક મોટર સહિતનો મુદ્દામાલ મળી આવતા આ તમામ મુદ્દામાલ પોતે જ ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. તેથી પોલીસે કુલ 80,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો અને નિવૃત્ત આર્મી મેનને વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી હતી. થોડા સમય પહેલા, એટલે કે 2 મહિના પહેલા, નાકરાવાડી પ્લાન્ટ, જેમાં હંજર બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એમનો પૂરો એક પ્લાન્ટ આવેલો છે, જે અત્યારે આરએમસીના કબજામાં છે અને ત્યાં આરએમસીની સિક્યુરિટી લાગેલી હોય છે. તેમના વિવિધ કર્મચારીઓને ત્યાં થયેલી ઘટપોડ ચોરી અંગે પૂછપરછ માટે બોલાવતા તેમના એક કર્મચારી, જેનું નામ છે હમીર ચૌહાણ, જે પહેલાં આર્મીમાં 8 વર્ષ સેવા બજાવી ચૂક્યા છે અને હાલમાં તે નેશનલ સિક્યુરિટી રાજકોટના કર્મચારી છે, કે જેનો આરએમસી સાથે સિક્યુરિટી કોન્ટ્રાક્ટ તેમજ ઘરફોડ ચોરીઓ કરેલી છે અને તેના ઘરની તલાશી લેતા તેના ઘરેથી આ વિવિધ વસ્તુઓ જે ચોરીમાં ગઈ છે, એ એસી, મોનિટર, સીસીટીવી કેમેરાઝ, ઇલેક્ટ્રિક મોટરો, લાઇટ્સ વગેરે તેમના ઘરેથી મળી આવેલ છે. આમ કુલ મળી એમણે 80,000 મુદ્દામાલ કબજે કરેલ છે. પહેલાં એમનો પગાર આર્મીમાં વધારે હતો અને એ પ્રમાણેની એ લક્ઝરિયસ લાઈફ જીવતો હતો. ત્યારબાદ આર્મીમાંથી રિટર્ન આવી અને તેનું 9,000 ભરણ પોષણ ન થતું હતું, તેને આ ચોરીનો માર્ગ અપનાવ્યો હતો એવું એમનું કહેવું છે. પોલીસ પૂછપરછમાં આરોપી હમીર ચૌહાણ એવી કબૂલાત આપી હતી કે પોતે આર્મીમાં હતો ત્યારે તેની આવક ખૂબ જ સારી હતી અને તે મોજ શોખ કરીને જીવન વિતાવતો હતો, પરંતુ અહીંયા સિક્યુરિટી મેનમાં ઓછી આવક હોવાથી મોજ શોખ પૂરી કરવા માટે ચોરી કરવાના રવાડે ચડી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.